સૌપ્રથમ પ્રથમ જીટીપીએલના સૌ દર્શકોને મારા ખૂબ ખૂબ નમસ્કાર અને વંદન મિત્રો ત્રણસો એપિસોડની અતિથિની આ યાત્રા હું માનું છું ખૂબ જ યાદગાર એક પ્રસંગ ગુજરાત માટે બની ગયો છે આજના જમાનામાં ગોલમાલ વન ગોલમાલ ટુ એમ રીમેક દ્વારા કેશ એન્ડ કેરીની એક પદ્ધતિ શરૂ થઈ છે એનો અર્થ એવો થયો કે નવી સ્ક્રિપ્ટ નવા વિચારો નવું આલેખન એક સ્વપ્ન બની ગયું છે એક ડોન ચાલે તો ડોન બે પણ ચાલે મને લાગે છે કે ટીવીસના આ યુગમાં અથવા કહું તો ટેલિકમ્યુનિકેશનના યુગમાં સૌ પ્રથમ દેવાંગભાઈ દ્વારા આ એક નવતર પ્રયોગ જ્યારે સમાજને આપવાનો એમને પ્રયત્ન કર્યો ત્યારે એમને કોઈ પણ વ્યક્તિ વિશેષ જે પોતાના જુદા જુદા ક્ષેત્રમાં પછી સંગીત હોય કલા હોય શિક્ષણ હોય રમતગમત હોય સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે સેવક હોય વકીલ હોય ડૉક્ટર હોય તમે જોશો તો એક આખો સ્પેક્ટ્રમ મેઘધનુષ્યની જેમ એમને ભારતના અને ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોના ઇન્ટરવ્યૂ લઈને એમની લાગણીઓને વાંચા આપી છે મને યાદ છે કે એક ડાકુને પણ જીવન પરિવર્તનનો એમ એમને ઇન્ટરવ્યૂ લઈ દીધો છે અને એક લેખકનો પણ લીધો છે એક શિક્ષણશાસ્ત્રીનો પણ લીધો છે અને એક સેવકનો પણ લીધો છે એક વિદ્યાર્થી નેતાને પણ એમને ક્યારેક આ સ્થિતિમાં જોયા છે તો ક્યારેક એમને એક રાજકીય નેતાની આખી જીવનગાથાને પણ આલેખન કરવાનો પ્રયત્ન કર્યો છે એવા ઘણા લોકોને મેં અતિથિ દ્વારા સાંભળ્યા અને જોયા કે જેના જીવનનું એક એવું પાસું દેવાંગભાઈ આપણી પાસે મૂક્યું છે જેમાં ઘણાએ કબૂલ કર્યું છે કે એમને પહેલીવાર અતિથિમાં આ બાબતનો અથવા એ સ્પષ્ટતા ઘટસ્ફોટ દેવાંગભાઈ સમક્ષ કર્યો છે હું માનું છું આ દેવાંગભાઈની એક વ્યક્તિગત સફળતા છે